હેલો મિત્રો, છીક એવી લશ્કરી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6થી 10 જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત ઓનલાઈન પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. આગળના પાઠમાં આપણે ધોરણ 6-7 કમ્પ્લીટ કર્યા છે અને ધોરણ 8નો ઇતિહાસ અને ભૂગોળ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના રાજ્યશાસ્ત્રના પ્રશ્નો જોવાના છીએ ઓનલાઈન. ઓકે, ચાલુ કરીએ આજનો લેક્ચર. જે નવા મિત્રો છે એ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચેપ્ટર 15, ભારતીય બંધારણ. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહે છે? બંધારણ કહેવાય મિત્રો એને. કોને તેના વિશેષ યોગદાન માટે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. સંઘીય સરકારમાં કેટલા પ્રકારની સરકાર હોય છે? બે પ્રકારની હોય છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર હોય છે. બંધારણના આમુખમાં કઈ તારીખ નો ઉલ્લેખ થયેલો છે? 26 નવેમ્બર 1949. બંધારણમાં મહિલા સભ્યોના નામ જણાવો. સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી આ બંધારણના મહિલા સભ્યો હતા. ઓકે, બંધારણ બનાવવાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આ પ્રશ્ન ઘણીવાર આવી ગયો છે. બંધારણને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? 26 નવેમ્બર 1949 રોજ સ્વીકારવામાં આવ્યું હતું. બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યું? તો કે 26 જાન્યુઆરી 1950 અમલમાં આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ભારતનું જ છે મિત્રો આપણું. ઓકે, પ્રજાસત્તાક એટલે શું? રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. ઓકે, જે રાજ્યના વડા કે રાજ્યપ્રમુખ હોય આપણે ખબર, ચૂંટણી કરીને લેવામાં આવે છે, નહીં કે કોઈ વંશ પરંપરાગત રાજાના છોકરાના છોકરા બનતા હોય એવું નથી. આવું શાસન જ્યાં હોય તેને પ્રજાસત્તાક કહેવામાં આવે છે. આપણા બંધારણની શરૂઆત શાનાથી થાય છે? આમુખથી થાય છે. ભારત પ્રમુખગત કે સંસદીય લોકશાહી છે? સંસદીય લોકશાહી છે મિત્રો આપણે. સંઘ રાજ્ય એટલે શું? ઘટક રાજ્યોનો બનેલા સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયા હોય તેને સંઘ રાજ્ય કહેવામાં આવે છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. કારોબારી તંત્રમાં કોનો સમાવેશ થાય છે? વડાપ્રધાન, મંત્રીમંડળનો સમાવેશ થાય છે. બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. બંધારણ સભામાં બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયો માટે કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી? 23 સમિતિ બનાવવામાં આવી હતી બંધારણ ઘડતરમાં. મૂળ બંધારણમાં મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરાઈ હતી? 21 વર્ષ. કેટલામાં બંધારણીય સુધારાથી મતાધિકાર માટેની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. 61મો બંધારણીય સુધારો 1989. ઓકે, મતાધિકાર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવ્યું હતું મિત્રો. ઓકે, ચેપ્ટર 16, સંસદ અને કાયદો. વિડીયો મિત્રો ખરેખર પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અત્યારે જઈને લાઈક આપી દો. ચાલો, ઓકે, ચેપ્ટર 16, સંસદ અને કાયદો. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 552 લોકસભાની છે મહત્તમ સીટો. ભારતના સંસદનું કાયમી ગૃહ કયું છે? રાજ્યસભા કાયમી ગૃહ છે મિત્રો. રાજ્યસભામાં દર કેટલા વર્ષે અને કેટલા સભ્યો નિયુક્ત થાય છે? દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. ઓકે, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? વિધાનસભાના સભ્યો દ્વારા થતી હોય છે. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સભાપતિ હોય છે. ભારતની સંસદ શાની બનેલી છે? ઓકે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા દેવી સિંહ પાટીલ.
પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા? ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 250. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે. લોકસભા અને રાજ્યસભા ગુજરાતમાં, ગુજરાતની બેઠકો કેટલી છે? તો કે લોકસભામાં 26 બેઠકો છે આપણી અને રાજ્યસભામાં 11. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે? 12 સભ્યોની નિયુક્તિ આ પહેલાં થતી હતી, પરંતુ હવે એક નવો નિયમ આવ્યો છે મિત્રો, એંગ્લો ઇન્ડિયન, રદ કરવામાં આવ્યું છે, એ પણ તમને જાણ હોવી જોઈએ. લોકસભાનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેર કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરતા હોય છે મિત્રો. સંસદના બંને ગૃહ પસાર કરેલો ખરડો કોની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે ત્યારે જ એ ખરડો કાયદો બનતો હોય છે. ખરડાના સિદ્ધાંતોની ચર્ચા કયા વાંચનમાં થાય છે? પ્રથમ વાંચનમાં થાય છે. ખરડો કાયદો બને તે પહેલાં કેટલી વખત વાંચન થાય છે? 3 વખત વાંચન થાય છે. જે રાજા અથવા રાણી પાસે નિર્ણયો અને સરકાર ચલાવવાની સત્તા હોય તેને કેવી સત્તા કહેવાય છે? રાજાશાહી સરકાર કહેવાય છે. ઓકે. રાજ્યસભાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે ઓળખવામાં આવે છે રાજ્યસભાને. ઓકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય, આગળના પાર્ટ, તો અહીં આપેલા પ્લેલિસ્ટ પર ક્લિક કરીને તમે આગળના પાર્ટ જોઈ શકો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.